મ કસોટીનું આપણે સંપૂર્ણ સો ટકા સચોટ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તમારે જે કુલ પચીસ ગુણનું પેપર છે તેનું સો ટકા સચોટ સોલ્યુશન તમને આ વિડિયોમાં જોવા મળશે એટલે ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો ને વિદ્યાર્થી મિત્રો ચેનલ બનાવજો સૌ પ્રથમ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર એક જેની અંદર ત્રણ જોડકા આપેલા છે બરાબર છે અહીંયા એકદમ ઈઝી છે ગોપાળ બાપા અહીંયા પાત્ર લેખન જે છે સાહિત્ય જે આપ્યું છે ને એની આધારે એની કઈ કૃતિ છે બરાબર છે એના કર્તા કોણ છે એ તમારે જોડકા સામે જોડવાનું છે તો યોગ્ય જવાબ આપણે વિડીયોની અંદર જોઈ લઈએ પહેલું છે ગોપાળ બાપા તો ગોપાળ બાપામાં પાત્ર જે છે એમાં આવશે મનુભાઈ પંચોળી ક તો પહેલામાં શું આવશે ભાઈ મનુભાઈ પંચોળી બરાબર ચલો ત્યાર બાદ બીજું પાત્ર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પછી સામળિયોજી જી બોલિયા તો એમાં શું આવશે પ્રેમાનંદ અને ત્રીજા નંબરમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચોરી અને પ્રાયશ્ચિત તો એમાં આવશે ગાંધીજી બરાબર તો ત્રણ જોડકા ખાસ યાદ રાખજો તમને પરીક્ષામાં પૂછા છે પ્રશ્ન નંબર 2 અ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બે ખાલી જગ્યાઓ આપેલી છે બરાબર છે આપણે બંને ખાલી જગ્યાઓ જોઈ લઈએ પહેલી છે જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા તો કવિ સામાં ભમ્યા હતા ભાઈ તો જવાબ આવશે જંગલમાં બરાબર છે તો આખું આપણે જવાબ આ રીતે લખવાનો છે કે ભાઈ જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા જગત જવાબ આવશે બીજી ખાલી જગ્યાએ એમાં પ્રશ્ન છે કે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય ખાલી જગ્યાએ બંધાવ્યું હતું તો શિવાલય ક્લિયર ચલો આગળ પ્રશ્ન નંબર બે નો બ નંબરનો જે પ્રશ્ન છે એક વાક્યમાં પ્રશ્નો ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન છે ગોવાડમાં ગીરધર કેવા શોભી રહ્યા છે તો તમારે જવાબમાં લખવાનું કે ગોવાડમાં ગીરધર કેવાની જગ્યાએ તમારે જવા શું લખવાનું તારા મંડળના ચંદ્રની જેમ બરાબર છે સોંપી રહ્યા છે તો તારા મંડળના ચંદ્રની જેમ સોંપી રહ્યા છે બરાબર ગોવાળમાં ગીરતર તારા મંડળના ચંદ્રની જેમ શોભી રહ્યા છે બીજો પ્રશ્ન છે ગોરાળીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું તો જવાબમાં શું લખવાનું કે ગોરાળીએ શ્રીકૃષ્ણ અને સુદામાને જંગલમાંથી લાકડા વીણી લાવવાનું કામ સોંપાયું હતું ફરીથી કહું છું ખાસ ધ્યાન રાખજો આ રીતે જવાબ લખવાનો છે ગોરાળીએ શ્રીકૃષ્ણ અને સુદામાને જંગલમાંથી લાકડા વીણી લાવવાનું કામ સોંપ્યું હતું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેની અંદર બે ત્રણ વાક્યોમાં પ્રશ્નો જવા પાડે છે એક પ્રશ્નના બે બે માર્ક્સ છે એટલે આખા બે પ્રશ્નોના ટોટલ ચાર ચાર માર્ક્સ છે અને જે પ્રશ્ન નંબર ચાર છે બરાબર છે એ એમાં પણ સેમ એક પ્રશ્ન બે માર્ક્સનો છે આપણે જોઈ લઈએ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પહેલા નંબરનો જે પ્રશ્ન છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં પ્રારંભ જીવન માટેનો કવિ અનુભવ કેવો હતો એ જણાવવાનું છે તેમાં તમારે આન્સર આ રીતે લખવાનો છે બે માસનો પ્રશ્ન છે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો અહીં પાપા પગલી માંડી એમના યુવાનની વાદળી પણ અહીં જ વરસી હતી એમનું યૌન પણ અહીં જ પાંગર્યું હતું તો આ રીતે તમારે જવાબ લખવાનો છે જેના બે માર્ક્સ છે બરાબર ક્લિયર આ રીતે લખશો એટલે પૂરેપૂરા બે માર્ક્સ તમને સો ટકા મળશે બીજો પ્રશ્ન છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો ગાંધીજીએ ચિઠ્ઠીમાં પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો હતો આ ચોરી કર્યા પછી ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો હતો આ ચોરી કર્યા પછી ગાંધીજીને થયો અને જેના એના પિતાજીને ચિઠ્ઠીમાં ચોરી કર્યાની તેમણે નિખલાસ કબૂલાત કરી હતી તો આ રીતે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું એ તમારે લખવાનું છે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર જેમાં ગોપાળ બાપાનું પાત્રલેખન તમારે આખું યાદ રાખવાનું છે પ્રશ્નો સો ટકા પૂછવાનો છે ખાસ તૈયાર કરી દેજો ગોપાળ બાપા નિષ્ઠવાન અને નીડર હતા સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે સામાન્ય રાખે છે બરાબર છે પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે ગોપાળ બાપાએ સાયજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શીગડાના માને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોર્ડના ઢગલા ઉતરે એમના સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે વળી તમારી પડખેના દીપડાના રજાડે તોય ઘણું છે એમ નિડરતાથી કહી દે છે પૂજાનો જે બંદોબસ્ત છે એ કરવાનો પણ અસ્વીકાર કરે છે ન્યાયમૂર્તિ સામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે છે ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે એમાં ક્યાંય દિલચોરી નહીં ક્યાંય સ્વાર્થ હોતી નહીં ક્યાંય બેવફાઈ નહીં ગુરુ માંડળ ભગતની આજ્ઞાથી હીરા નામનો વેપાર કરતા તે એક નિઃસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સમાજસેવા હતા તો આ રીતે તમારે ગોપાલ બાપા વિશે પાત્રલેખન કરવાનું છે આ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ જેની અંદર વ્યાકરણ વિભાગ છે પહેલો પ્રશ્ન છે સામાનાર્થી શબ્દો કૌંસમાં પહેલાં શબ્દમાંથી પસંદ કરવાનો છે તો હેમ હેમનું સામાનાર્થી શબ્દ શું થાય સોનું બરાબર છે તો પહેલાંમાં જવાબ આવશે સોનું બીજું છે કરજ કરજ એટલે દેવું શું આવશે તમને અહીંયા એમ કીધું છે ખુલ્લું તો ખુલ્લાનો વિરોધી શબ્દ શું થાય એકદમ ઈઝી બંધ બધાને આવડે રૂપનો વિરોધી શું થાય ખબર છે કરૂપ કરૂપ હવે ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો આંબલા જેવી ધાર જેવી ધાર એટલે કેવી વરસાદ પડે છે છે ક્લિયર બ ઓઢવાની જાડી ચાદર તો એને શું કહેવાય પછેડી કહેવાય શું કહેવાય ભાઈ પછેડી પછેડી નીચા બે શબ્દના ધ્વનિ શ્રેણી છૂટા કરો દૂરબીન અને ગણપતિ તો બંનેના શ્રેણી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર એ તમારા નોટબુકમાં લખીને ખાસ તૈયાર કરી દેજો મોસ્ટ આઈ એમ છે આગળ પાંચમો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યમાંથી સંજ્ઞા સુધી તેના પ્રકાર જણાવો તો ભગત કૂતરાને રોટલા નીડતા જાય તો એમાં સંજ્ઞા કઈ છે ભાઈ બરાબર છે તો તમે સ્ક્રીન ઉપર બરાબર જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ભગત કૂતરાને રોટલા નીડતા જાય છે તો આ ભગત જે છે કુતરાને રોટલા નીકળતા જાય છે એટલે આ સંજ્ઞા થશે અને પ્રકાર જે છે જાતિવાચક થશે કેવું થશે ભાઈ જાતિવાચક ત્યારબાદ રેખાકી સર્વનામનો પ્રકાર જણાવો તો આ એ જે છે એનું સર્વનામનો પ્રકાર જણાવવાનો છે સર્વનામ એ છે જેનો પ્રકાર શું થશે દર્શક સર્વનામ દર્શક સર્વનામ ત્યારબાદ આગળ તમને પૂછ્યું છે રેખાકીત વિશેષણનો પ્રકાર જાણો તો આપઘાતની વાત તો એ શું થયું સંબંધ વાચક શું આવશે ભાઈ સંબંધ વાચક હવે આગળ પ્રશ્ન નંબર છ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેની અંદર નીચે આપેલ કોઈ પણ એક પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે જેના બે માર્ક્સ છે ચડે પડે જીભ વડે જ માનવી એનો વિસ્તાર કરો અથવા તો મન ભેલા તન ઉજળા બગલા કપટ્ટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ આ બેમાંથી કોઈપણ એક વિષય એનો વિચાર વિસ્તાર કરવાનો છે આના જવાબના સોલ્યુશનની જે પીડીએફ છે સંપૂર્ણ પેપરનું સોલ્યુશનની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે પેપર ડાઉનલોડ કરી દેજો આખું પીડીએફ અને પછી બધા જ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેજો ત્યારબાદ અહીંયા ત્રણ માર્ક્સનો નિબંધ પૂછો છે બરાબર છે નિબંધના માર્ક્સ વધારે હશે યાદ રાખજો આ બેમાંથી કોઈપણ એક નિબંધ ખાસ કરવાનો છે મારો યાદગાર પ્રવાસ અથવા તો પરિશ્રમ એ જ પારસ